नमस्कार, नेशन प्लस न्यूज में स्वागत है। हूँ दर्पणमा। लोकसभा की चूंटणी नजीक आ रही है, जेना लईने राजकीय पक्षों सक्रिय बनी गया है। भाजप और आम आदमी पार्टी नेताओं एक बीजा पर प्रहार करता जवा मळ्या हता। एवामां वसावानी सामे ज वसावानो वाक युद्ध चली रह्यो छे। भरूचना सांसद मनसुखभाई वसावा अने आम आदमी पार्टीना धारासभ्य चैतरभाई वसावा वच्चे आकरा प्रहार करવામાં આવી રહ્યા છે। सांसद मनसुख वसावाए कह्युं हतुं कि चैतर वसावा डफोर छे, जेने लईने राजकारणमां गरमावो आव्यो छे। વાત એવી છે કે બે દિવસ અગાઉ ચૈતર વસાવાએ મનસુખ વસાવા સાંસદ તરીકે નિષ્ફળ રહ્યા હોવાનો આરોપ લગાવ્યો। લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ચૈતર વસાવાએ પણ ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી છે। આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ સાંસદ મનસુખ વસાવા 6 ટર્મથી નિષ્ફળ રહ્યા હોવાનો આક્ષેપ કરતા સાંસદે પણ ચૈતર વસાવાને ડફોળ કહ્યા હતા। સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે ડફોળને ખબર હોવી જોઈએ કે પાર્ટી એમ જ ટિકિટ નથી આપતી, એના માટે લોકોની વચ્ચે જઈને કામ કરવું પડે છે। માત્ર ડીડીયાપાડામાં ચૂંટણી જીતી ગયા એટલે એમને એમ છે કે લોકસભાની ચૂંટણી પણ જીતી જઈશું। વધુમાં કહ્યું હતું કે ચેતર વસાવાને હજુ રાજકારણમાં કોઈ ગતકમ નથી। ચેતર વસાવા કરતાં હજુ અહેમદ પટેલની દીકરી રાજકારણથી વાકેફ છે અને તેમને જ રાજકારણનું નોલેજ પણ છે, તેમ કહી ચેતર વસાવા ઉપર સાંસદ મનસુખ વસાવાએ આક્ષેપ કર્યા હતા। ચેતર વસાવાને ભાન હોવું જોઈએ કે ભારતીય જનતા પાર્ટીમાં પહેલી વખત 6-6 ટર્મથી ટિકિટ મેળવી એ જ અતિ મહત્વનું છે, અને પાર્ટી ટિકિટ આપ્યા પછી એમાં જીતવું એ પણ એના કરતાં વિશેષ મહત્ત્વનું છે। તે ડફોળને ખબર હોવી જોઈએ કે 6 ટર્મથી પાર્ટી એમને એમ ટિકિટ નથી આપી દેતી અને મતદારો એમને એમ વોટિંગ નથી કરતા। પ્રજામાં સતત અમે પ્રવાસ કરીએ છીએ, પ્રજાના પ્રશ્નો અમે સાંભળીએ છીએ, સરકારની યોજના લોકો સુધી પહોંચાડવાના સતત અમારા પ્રયત્નો હોય છે, અને આખા લોકસભાની અંદર એ પોતે પ્રવાસ કરે, એક પેલા ખાબોચિયાની ડેડીકીને ડાઉન ડાઉન કર્યા કરે છે। એક વિધાનસભા જીતી ગયા આપવાડા ડેડિયાપાડામાં, કોઈકનો કોઈક કારણ છે એને જીતવાનું કારણ પણ મેં ઘણી વખત કહી ચૂક્યો છે કે કોંગ્રેસ, બીટીપી અને બીજા અન્ય કેટલાક બધા લોકો, ક્યાંક અમારા લોકો પણ જોડાઈ ગયા હતા, એના કારણે લોકોને ભરમાવીને એ જીતી ગયો છે, એટલે એનો મતલબ કે આખી લોકસભા જીતી છે ના। રહી વાત મમતાજ બેનની, હું ચોક્કસ માનું છું કે સ્વર્ગસ્થ અહમદ પટેલ જે દિગ્ગજ નેતા હતા કેન્દ્રના, એની સુપુત્રી છે, એટલે રાજકીય રીતના પરિપક્વ છે, અને એ સ્વાભાવિક છે કે કોંગ્રેસમાં એ દાવો કરી શકે ને એનો અધિકાર પણ છે, તો હું એને મજબૂત ઉમેદવાર તરીકે માનીશ। સંસદના આ નિવેદનથી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા નારાજ થઈ ગયા હતા અને વળતા જવાબમાં જણાવ્યું હતું કે પોતાની સરકારમાં સૂકો પાપડ પણ સંસદથી ભાંગતો નથી અને અધિકારી પદાધિકારીઓ સાથે જે વર્તન કરે છે તે સમગ્ર ગુજરાત જાણે છે। તમે આવા 5 સારા કામ બતાવો જે તમારા વિસ્તારમાં ઉગીને આંખે વળગે એવા હોય, આવનાર લોકસભામાં અમે અમારી તાકાત બતાવીશું, એમ ચેતર વસાવાએ જણાવ્યું હતું। આપ સૌ જાણો છો મનસુખભાઈ વસાવા કેશુભાઈ પટેલની સરકારમાં મંત્રી હતા, એનડીએની સરકારમાં આદિજાતિ મંત્રી હતા અને છેલ્લે 6 ટર્મથી સાંસદ છે, સિનિયર સાંસદ છે, પછી પણ એમને સંસદીય ભાષાનો ભાન નથી। એક ધારાસભ્ય તરીકે જે મારું અપમાન એમણે કર્યું છે એ મારું નથી, પણ અમારા ડેડિયાપાડા અને સાગબારા તાલુકાના જનતાનું અપમાન કર્યું છે, આદિવાસી સમાજનું અપમાન કર્યું છે। મનસુખભાઈ વસાવાનો ચાલ, ચહેરો અને ચરિત્ર જનતા સારી રીતે જાણે છે, પોતાની સરકારમાં એક સૂકો પાપડ તો એનાથી ભંગાતો નથી, અને અધિકારીઓ અને પદાધિકારીઓ સાથે જે વર્તન કરે છે એનાથી સમગ્ર ગુજરાત જાણે છે, અને જેવી જેવી ચૂંટણી આવશે એવું એમનું વર્તન બદલવાનું છે। મનસુખભાઈ વસાવાને ખબર હોવી જોઈએ એમના નરેન્દ્ર મોદી, અમિત શાહ, હરસંઘવી, રવિન્દ્ર જાડેજા અને પોતે આ વિસ્તારોમાં ડોર ટુ ડોર પેમ્પલેટ વેચ્યા છે, પછી પણ ભાજપ, કોંગ્રેસ અને બીટીપીની સામે ચૈતર વસાવાને 1 લાખથી પણ વધારે મતો અહીંની જનતાએ આપ્યા છે। ભૂતકાળમાં એક પણ વખતે, તે વખતે કોંગ્રેસ જ હતી, પછી પણ ભાજપને એટલા મત નથી મળ્યા, એટલે મનસુખભાઈ વસાવા પોતે અકળાયેલા છે। હું તો મનસુખભાઈ વસાવા વડીલ છે એમને વિનંતી કરીશ કે સાહેબ, તમારા એવા કયા 5 કામો છે જે ભરૂચ અને નર્મદાની જનતાને ઉડીને આંખે વળગે એવા હોય તે તમે બતાવો તો અમે માનીએ કે તમે અમારા નેતા હતા। અહીં તો તમે વિસ્થાપિતો, સિંચાઈના પ્રશ્નો, રોજગારીના પ્રશ્નો, આરોગ્યના પ્રશ્નો, શિક્ષણના પ્રશ્નો, રોડ રસ્તાના પ્રશ્નો, તમારી સરકાર હોવા છતાં તમે સદંતર નિષ્ફળ નીવડેલા છો અને તમે અમારા પર ભડાવો કાઢો છો, એટલે અમે આવનાર લોકસભામાં તમને બતાવી દઈશું કે ચૈતર વસાવા, આદિવાસી સમાજ અને એમની ટીમની શું તાકાત છે, આવનાર લોકસભામાં અમે તમને બતાવી દઈશું। લોકસભાની ચૂંટણીના પડઘમ વચ્ચે રાજકીય વાતાવરણ ગરમ થઈ ગયું છે। ભરૂચ જિલ્લામાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસનું ગઠબંધન થાય તો ભરૂચમાં 2 પાર્ટીના કયા ઉમેદવાર ભાજપને પરસેવો છોડાવી શકે છે તે પ્રશ્ન હાલ ચર્ચાસ્પદ બની ગયો છે।
जो चेतर वसावा उम्मीदवार तरीके आवे तो तेओ आदिवासी मत विस्तार उपर प्रभुत्व धरावे छे अने जो कांग्रेसना उम्मीदवार न उभा राखे तो लघुमती वोट बैंकना कारणे चेतर वसावाने फायदो थई शके तेम होवानो चर्चास्पद बनी गयो छे। परंतु तेना माटे पण चेतर वसावाए भारे मेहनत करवी पड़शे ते निश्चित छे। નિશન પ્લસ ન્યૂઝ ભરૂચ। સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો Facebook, Instagram અને Twitter પર।